કરાયું પતંગ અને દોરીનું વિનામુલ્ય વિતરણ જામનગર ખાતે ગરીબ બાળકોને ને વિનામૂલ્યે પતંગ અને દોરીની ફિરકીનું જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નૈનાબા જાડેજા દ્વારા વિતરણ કરવામાં આવ્યું મકર સંક્રાંતિ એટલે પતંગ ઉડાવવાનો અને લાડુ ખાવાનો અનેરો તહેવાર કહેવાય આ સમયે જામનગર શહેરના ગુલાબનગર ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નૈનાબા જાડેજા દ્વારા ગરીબ વર્ગના બાળકોને પતંગ અને દોરીની ફિરકીનું વિનામૂલ્ય વિતરણ કરી બાળકોના મોં પર આ તહેવારનું સ્મિત રેલાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને સરકાર દ્વારા ગાઈડલાઈન મુજબ આ તહેવાર જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જાડેજા દ્વારા પણ સરકારની મુજબ તેને અનુસરીને મકર સંક્રાંતિને ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી અને તહેવારની શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં આશરે બસો જેટલા નાના બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરાતા બાળકોમાં પણ આ તહેવાર પ્રત્યે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યુઝ સેવન્ટીન જામનગર અમે લોકો સુધી ખુશીઓ લઈ જાય એ માટે આજે અમે પતંગ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે જામનગર શહેર ખાતે ગુલાબનગર વિસ્તારમાં રામવાડીમાં કે જ્યાં આપ જોઈ શકો છો ઘણા બધા બાળકો છે ને ખૂબ ખુશ છે પતંગ માણીને તો આશા રાખીએ કે લોકો શું હંમેશા આવી રીતે ખુશ રહે અને તહેવારોની ઉજવણી કરતા રહે સાથે સાથે અમે પણ આશા રાખીએ કે જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી બાળકો બહાર ના જાય અને એમનું ધ્યાન દરેક રાખે સરકારે જાહેર કરેલી ગાઈડલાઇનનો ઉપયોગ કરે અને બધા રિસ્ટ્રિક્શન્સને ફોલો કરે અને બધા સુરક્ષિત અને તંદુરસ્ત રહે સાથે સાથે દરેકને